नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी करीशु। आणंद थी आवी रह्या छे समाचार। आणंद में गमखवार अकस्मात की घटना बनी छे, जेमा 10 लोगों मौत थया छे। तारापुर नजीक इंद्रणज गाम पासेनी आ घटना छे। ट्रके इको कार ने अड़फेटे लेता करुणांतिका सर्जाई। कार में सवार बाळकी सहित 10 ना घटनास्थले ज मौत थया छे। तारापुर थी वटामण तरफ जती हती इको कार, गमखवार अकस्मात में कार ट्रक नीचे घुसी गई। सूरत थी भावनगर जई रहेला परिवार ने आ अकस्मात नड्यो। तो आणंद में जे अकस्मात की घटना बनी है, तेमा 10 ना मौत थया छे। संवाददाता आणंद थी जनक जागीरदार अमारी साथे जोड़ा छे। जनक, केटला वाग्यानो आ बनाव छे ने आजे इको कार में सवार लोको हता, तेओ क्या विस्तार ना हता? जी पंकज, आज मध्य गुजरात नो आणंद जिलो अने ट्राफिक थी धमधमतो जे तारापुर नो विस्तार छे, तारापुर चौकड़ी थी जे बगोदरा हाईवे छे, त्यां आजे सवारे 6 वागे आ घटना घटी छे। खूब गंभीर घटना, खूब दुखद घटना। इको कार जे छे एमां 10 लोको सवार हता, जेमा 5 पुरुष, 3 महिला अने 2 બાળકોનો સમાવેશ થાય છે। અને એ જે અકસ્માત છે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયો હતો, જેમાં ઘટના સ્થળે જ ઇકો કારમાં જે 10 લોકો સવાર હતા તેના મૃત્યુ નિપજ્યા છે। ત્યાં ઇન્દ્રણજ ગામ પાસેની આ ઘટના છે। તારાપુર ચોકડીથી લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલો આ વિસ્તાર છે। ત્યાં દુર્વિક કંપની છે, જે પ્રાઇવેટ ખાનગી કંપની છે, ત્યાંના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇકો કારનું જે ટાયર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી। આ તમામ લોકો સુરત થી ભાવનગર જઈ રહ્યા હતા અને મૂળ ભાવનગરના હોવાનું એક આપણને માહિતી મળી છે। બીજી માહિતી એ છે કે જે કાર ચાલક છે એનું નામ ફારૂક છે, એટલે એવું એક ચોક્કસ શક્યતા છે કે આ મુસ્લિમ પરિવાર હોઈ શકે। જો કે આ અંગે હજી તારાપુર જે પોલીસ છે ઘટના સ્થળે પહોંચી છે, કોઈ સ્પષ્ટતા કરતી નથી કે ભાઈ કયો પરિવાર છે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે ખૂબ દુઃખદ ઘટના, 10 લોકોના ઘટના સ્થળે મોત। જી પંકજ, જનક, આ કારમાં કુલ કેટલા લોકો સવાર હતા અને જે ટ્રક ચાલક છે તે તેની કોઈ પૂછપરછ થઈ છે, તે ક્યાં છે? જી ચોક્કસ પંકજ, આ ટ્રક એક એવું જે માહિતી છે પ્રમાણે રાજકોટ થી સુરત જઈ રહી હતી અને મધ્યપ્રદેશ પાસિંગની ટ્રક છે, એટલે એવું કહી શકાય કે એમપીની ટ્રક છે। અને આ જે લોકો છે કારમાં, જે સવારની જો વાત કરીએ તો 10 લોકો સવાર હતા, જેમાં 5 પુરુષ, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે। જી પંકજ। જી જનક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે આણંદમાં। તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ છે કે જેમાં ઇકો કારનું ટાયર ફાટવાથી આ અકસ્માત બન્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। ઇકો કારને અડફેટે લેતા આ કરુણાંતિકા સર્જાઈ છે। કારમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। તારાપુરથી વટામણ તરફ જતી હતી ઇકો કાર। રાજ્ય એસટી નિગમનો મહત્વનો નિર્ણય, મધ્યપ્રદેશ રાજસ્થાનની બસ સેવા શરૂ કરવામાં આવશે। આજથી એસટી બસ સેવા શરૂ થશે। કોરોનાના કેસ ઘટતા નિર્ણય લેવામાં આવ્યો, ટ્રાફિક મળશે એ પ્રમાણે બસો દોડાવવામાં આવશે। તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જતી બસો ઘણા સમયથી બંધ હતી, પરંતુ હવે કોરોનાના કેસ ઓછા થયા છે ત્યારે એસટી નિગમે નિર્ણય કર્યો છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રૂટની પણ બસો હવે શરૂ થાય, એટલે આજથી જ આ બસ સેવા શરૂ કરવામાં આવશે। પરંતુ કયા રૂટ પર કેટલો ટ્રાફિક થાય છે એ પ્રમાણે બસો ફાળવાશે અને એ પ્રમાણે બસોનું સંચાલન થશે। તો મધ્યપ્રદેશ રાજસ્થાનની બસ સેવા આજથી શરૂ કરવામાં આવશે। ગુજરાત એસટી નિગમે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે જે રૂટ પર, એટલે કે ઉદયપુર, જયપુર અથવા મધ્યપ્રદેશમાં ભોપાલ કે ઇન્દોર તરફ જે જગ્યાએ વધારે ટ્રાફિક હશે એ તરફ બસો વધારે દોડાવવામાં આવશે। રાજસ્થાન